હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે આજથી હવેથી છે ને આપણે દરરોજ લેક્ચર મૂકશું ઇંગ્લિશ મીડિયમમાં, કે જેમાં આપણે 3 દિવસ છે, રેડી 3 ડેઝ, એમાં આપણે ઇન્ટિગ્રેશન આવશે અને 3 ડેઝ છે બાકીના, રેડી. એમાં આપણું જે ફર્સ્ટ ચેપ્ટર છે રિલેશન એન્ડ ફંક્શન, આ રીતે તમારે કરવાનું રહેશે, રેડી. એટલે 3-3 દિવસ આવશે, એટલે આ ચેપ્ટર પણ આપણે સાથે સાથે શરૂ થઈ જાય. ઓકે, બહુ મજા આવશે, રેડી. આમાં આપણે અત્યારે થોડીક થિયરી છે એ તમને આ રીતે હું સમજાવું છું સ્ક્રીન રેકોર્ડિંગમાં, બાકીના દાખલાઓ છે આપણે વિડીયો લેક્ચર છે બોર્ડ ઉપર દાખલા ગણાવીશ બધા કમ્પ્લીટલી, રેડી. એટલે કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ઇન્ટિગ્રેશન, વિદ્યાર્થી મિત્રો, તમે ડિફરન્શિએશન સ્ટડી કરી લીધું ઓલરેડી. ડિફરન્શિએશન છે ને, રેડી, એની એક્ઝેક્ટલી રિવર્સ પ્રોસેસ. ઓકે, એને શું કહેવામાં આવે છે? ડિફરન્શિએશનની રિવર્સ પ્રોસેસને ઇન્ટિગ્રેશન કહેવાય, રેડી. એટલે એન્ટી ડિફરન્શિએશન ઇઝ કોલ્ડ ઇન્ટિગ્રેશન, રેડી. એટલે અહીં કોન્સેપ્ટ તમને આપ્યા છે, ફોર્મ્યુલા છે, આ બધી કમ્પ્લીટ કરવાની થશે. ઓકે, એક વિદ્યાર્થી મિત્ર, કેલ્ક્યુલસ મેથેમેટિક્સમાં એક એલ્જીબ્રા છે, રેડી, જીઓમેટ્રી, એ રીતે એક કેલ્ક્યુલસ ડિપાર્ટમેન્ટ છે આખો. કેલ્ક્યુલસ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, કેલ્ક્યુલસ, રેડી. કેલ્ક્યુલસમાં બધા ચેપ્ટર્સ આવે, લિમિટ્સ, ડિફરન્શિએશન, ઇન્ટિગ્રેશન, ડિફાઇનેટ ઇન્ટિગ્રેશન, ઇન્ડિફાઇનેટ ઇન્ટિગ્રેશન, ઓકે, એપ્લિકેશન ઓફ ઇન્ટિગ્રેશન, એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ, પછી ડિફરન્શિયલ ઇક્વેશન્સ, રેડી. આ બધું છે એ કેલ્ક્યુલસ છે, રેડી, ટોપિક એનો બધું આ એક પાર્ટ છે. ઓકે, ઇન્ટિગ્રેશન ઇઝ વેરી યુઝફુલ ઇન સ્પેસ ટેકનોલોજી, સ્પેસ રિસર્ચ, રેડી. ઘણા બધા જે ફિલ્ડ છે એની અંદર આનો યુઝ થાય છે ઇન્ટિગ્રેશન. અને ઇન્ટિગ્રેશન છે, વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ટેબલ ઉપર કાગળ અને પેન ઉપર આપણે થોડીક મિનિટોની અંદર ગણતરી કરી, રેડી, કેલ્ક્યુલેશન કરીને આપણે શું કહી દઈએ છીએ કે આપણે હમણાં જોયું કે સૂર્યગ્રહણ હતું, તમને ખબર હોય તો, બરાબર છે, હમણાં થોડાક દિવસ પહેલાં, કે જે આપણે અગાઉથી એની તમને એ લોકોએ ફોરકાસ્ટિંગ કરી દીધું હોય છે, રેડી, કે આ સમયે આવી રીતના આમ થશે, આટલા દિવસ આટલા ટાઈમે આવી રીતે આવશે, રેડી, સૂર્ય અને પૃથ્વી અને ચંદ્ર અને એક લાઇનમાં આવી જશે, આવું બધું તમને ખબર હશે, વાતચીત તમને ન્યૂઝને બધું જોયું હશે, ઘરે હશે એટલે, રેડી. પછી આપણે અહીંયા પૃથ્વી, આપણે અર્થ ઉપર બેઠા બેઠા, ટેબલ ઉપર બેઠા બેઠા નોટ અને પેનનો યુઝ કરી અને આપણે અહીંયાથી આપણા સ્પેસની અંદર જે કંઈ પણ બધી વસ્તુ છે એને તમે અહીંથી ઇન્ફોર્મેશન લઈ આવી શકો છો, રેડી. આ બધું છે એ કેને રિલેટેડ છે, કેનો કારણે આ બધું છે? તો કે ઇન્ટિગ્રેશન છે એમાં યુઝફુલ છે, કેલ્ક્યુલસ યુઝફુલ થાય છે, ઓકે, ટ્રિગોનોમેટ્રીસ છે અને મેથેમેટિક્સ છે, વન ટાઈપ ઓફ, ઓકે. એટલે ઇન્ટિગ્રેશન છે એમાં ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. ઇન્ટિગ્રેશન છે એ શું છે જોઈએ. ઇન્ટિગ્રેશન ઇઝ ધ ઇન્વર્સ પ્રોસેસ ઓફ ડિફરન્શિએશન. ઇન્ટિગ્રેશન ઇઝ ધ ઇન્વર્સ પ્રોસેસ ઓફ ઇન્ટિગ્રેશન, ઓકે. ઇન્સ્ટેડ ઓફ ધ ડિફરન્શિએટિંગ અ ફંક્શન, વી આર ગિવન ધ ડેરિવેટિવ ઓફ અ ફંક્શન એન્ડ આસ્ક્ડ ટુ ફાઇન્ડ ધ ઓરિજિનલ ફંક્શન. ઇન્ટિગ્રેશનનો મિનિંગ શું થાય? તો કે ડિફરન્શિએટિંગ અ ફંક્શન, વી આર ગિવન ધ ડેરિવેટિવ ઓફ ધી ફંક્શન, એટલે ફંક્શનનું ડેરિવેટિવ આપ્યું હોય, તમારે શું ફાઇન્ડ કરવાનું હોય? ઓરિજિનલ ફંક્શન, એને શું કહેવાય? ઇન્ટિગ્રેશન. સચ એઝ ધ પ્રોસેસ ઇઝ કોલ્ડ ઇન્ટિગ્રેશન, રેડી, એન્ડ ઓર એન્ટી ડિફરન્શિએશન. સપોઝ આપણે એક્સ સ્ક્વેર છે, એનું ડેરિવેટિવ શું થાય? 2x, રેડી. આ છે ને ઇન્ટિગ્રેશનની સાઇન છે. હવે તમને એમ કે 2xનું ઇન્ટિગ્રેશન શું થાય? તો એક્સ સ્ક્વેર, રેડી. ડેરિવેટિવ ઓફ એક્સ સ્ક્વેર ઇઝ 2x એન્ડ ધ ઇન્ટિગ્રેશન ઓફ 2x ઇઝ એક્સ સ્ક્વેર, રિવર્સ પ્રોસેસ. ઓકે, નેક્સ્ટ ડેફિનેશન. ઇફ ધેર ઇઝ અ ફંક્શન g સચ ધેટ ડી બાય dx g ઓફ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ x, એટલે g ઓફ x ફંક્શન છે એનું ડિફરન્શિએશન શું છે? g ઓફ f ઓફ x છે,
ओके एवरी एक्स बिलोंग्स टू आई इंटरवल कोई फंक्शन है रेडी एनो इंटरवल आई है देन जी ऑफ एक्स इज कॉल दी प्रिमिटिव और एंटी डेरिवेटिव जी ऑफ एक्स ने शू कहवा एंटी डेरिवेटिव रेडी और आइडेंटिफाइड रेडी जी ऑफ एक्स है तेरे शूँ करवानू इंटीग्रेशन करवा इंटीग्रेशन से कौन एफ ऑफ एक्स जी ऑफ एक्स डेरिवेटिव एफ ऑफ एक्स है एफ ऑफ एक्स तुम इंटीग्रेशन करशो ना आंसर आ जी ऑफ एक्स रेडी ओके रेडी हियर देर इज अ फंक्शन जी सच देट डी बाय डी एक्स जी ऑफ एक्स इक्वल टू एफ ऑफ एक्स एवरी एक्स बिलोंग्स टू आई इंटरवल देन जी ऑफ एक्स इज इक्वल टू प्रिमिटिव और एंटी डेरिवेटिव और इनडिफाइनाइट इंटीग्रेशन इंटीग्रल विथ रिस्पेक्ट टू एक्स ऑन आई इट इज डिफाइंड बाय डिनोटेड बाय आज है मित्रों इंटीग्रेशन साइन है डी बाय डी एक्स आने शू कहवा इंटीग्रेशन विथ रिस्पेक्ट टू एक्स आप डी बाय डी एक्स लिखी मैं शू डेरिवेटिव ऑफ विथ रिस्पेक्ट टू एक्स अँ जो कोई फंक्शन हो साइन तो साइन अपने इंटीग्रेशन डेरिवेटिव करवानो एवी रीते अँ शू इंटीग्रेशन विथ रिस्पेक्ट टू एक्स को इंटीग्रेशन करे फंक्शन एक्स तो अँ एक्स फंक्शन एफ ऑफ एक्स हियर द प्रोसेस टू फाइंड द जी ऑफ एक्स फ्रॉम एफ ऑफ एक्स इंटीग्रेशन करे प्रोसेस ने शू कहवा एंटी डेरिवेशन और इनडिफाइनाइट इंटीग्रेशन ओके आ इनडिफाइनाइट इंटीग्रेशन आप टू पार्ट्स है डिफाइनाइट एंड इनडिफाइनाइट इंटीग्रेशन ओके देयरफॉर डी बाय डी एक्स जी ऑफ एक्स इक्वल टू एफ ऑफ एक्स फॉर एवरी एक्स बिलोंग्स टू इट्स डोमेन रेडी जी ऑफ एक्स डेरिवेटिव एफ ऑफ एक्स है रेडी तो एफ ऑफ एक्स इंटीग्रेशन शूँ थे जी ऑफ एक्स थे आपने खबर है साइन एक्स है यू डेरिवेटिव शू थे कोस एक्स थे तो कोस एक्स डेरिवेटिव साइन एक्स था रेडी आपने खबर है कि लॉग एक्स है यू डेरिवेटिव वन अपॉन एक्स थे तो वन अपॉन एक्स इंटीग्रेशन लॉग एक्स था रेडी ए आनी ऑलवेज रिवर्स प्रोसेस है ये तक अँ समझा ओके नाउ इफ वी इफ डी बाय डी एक्स एफ ऑफ एक्स इक्वल जी ऑफ एक्स इक्वल टू एफ ऑफ एक्स देन फॉर एनी कॉन्स्टंट सी बिलोंग्स टू आर जी ऑफ एक्स प्लस सी ऑल्सो एफ ऑफ एक्स હવે શું થશે મિત્રો હવે ઇન્ટિગ્રેશન છે ને એનો યુઝ ક્યાં થાય છે એ તમને પહેલાં હું સમજાવું ઓકે ઇન્ટિગ્રેશન છે એનો યુઝ કઈ જગ્યાએ થશે એ આપણે જોઈએ સમજો અહીંયા બહુ મજા આવશે ઇન્ટિગ્રેશન છે ને ઇટ મીન્સ કલેક્શન ભેગું કરવું રેડી ડેરિવેટિવ છે એનો મતલબ શું થાય તમારે બ્રેક કટકા કરી નાખવા રેડી અને ઇન્ટિગ્રેશન છે એટલે મિક્સઅપ કરવું ઇન્ટિગ્રલ ભેગું કરવું એનું ગુજરાતી એવું થાય તો હવે ઇન્ટિગ્રેશનનો યુઝ ક્યાં થાય છે ઓકે એ આપણે જોઈએ ઇન્ટિગ્રેશનનો યુઝ શું થાય તો કે ઇન્ટિગ્રેશન છે ને એ કેના માટે યુઝ થાય છે મેઇનલી તો કે એરિયા ફાઇન્ડ આઉટ કરવા માટે શું ફાઇન્ડ કરવા માટે એરિયા ટુ ફાઇન્ડ ધી એરિયા એટલે એની મોસ્ટ એપ્લિકેશન છે એરિયા ફાઇન્ડ આઉટ કરવા માટે હવે આપણે સપોઝ એક ગ્લાસ લઈએ છીએ સિલિન્ડર ટાઈપનું એમાં સપોઝ એટલું પાણી છે વોટર વન કપ ઓફ વોટર રેડી તો આજે વોટર છે રેડી એનો તમે સરફેસ એરિયા ફાઇન્ડ આઉટ કરવું હોય તો તમે કરી શકશો આ ગ્લાસ છે રેડી એ સિલિન્ડર ટાઈપનો ગ્લાસ હશે તો આપણે સિલિન્ડરની ફોર્મ્યુલા યુઝ કરી અને આ જે વોટર છે રેડી એનો ટોટલ સરફેસ એરિયા ફાઇન્ડ કરવું હોય તે આપણે કરી શકશું રેડી કારણ કે પરફેક્ટ શેપ છે હવે આ જ ગ્લાસ છે રેડી એને આવી રીતના ટેડો કરી દેવામાં આવે અને પછી એમાં વોટર આ રીતે થઈ જશે રેડી હવે આ જે વોટર છે આનું તમારે સરફેસ એરિયા ફાઇન કરવો હોય તો એના માટેની કોઈ મેથેમેટિક્સમાં ફોર્મ્યુલા નથી શું કામ તો કે આ જે છે એ કરવવાળી સરફેસ હશે આમ કરવાવાળી ગ્લાસમાં તમે ત્રાસો રાખશો એટલે આ છે એ ફ્લેટ હશે સરફેસ અહીંયા મેક્સિમમ વોટર હશે અને અહીંયા ઝીરો વોટર હશે આ પોઝિશન ઉપર ઝીરો વોટર હશે અહીંયા મેક્સિમમ વોટર હશે અહીંયા સર્કલ હશે અહીંયા સર્કલ અહીંયા કર્વ અને અહીંયા ફ્લેટ અલગ અલગ ટાઈપની બધી સરફેસ છે આની જે સરફેસ એરિયા ફાઇન કરવો છે ને એ પોસિબલ નથી
ઝીંક ફોર્મ્યુલા એટલે આવાના સરફેસ એરિયા ફાઇન કરવા માટે ઇન્ટિગ્રેશનનો યુઝ થાય છે. ઇન્ટિગ્રેશન છે એમાં તમને યુઝફુલ થશે. રેડી? ઓકે, બીજું એક એક્ઝામ્પલ લઈએ. સપોઝ એક આ રીતનો એક બ્લેન્ક પેજ છે, અથવા એક આપણે રૂમાલ લઈએ, બરાબર. હવે એનો સરફેસ એરિયા તમારે ફાઇન કરવો હોય ટોટલ તો એ પોસિબલ છે, કારણ કે સ્ક્વેર હશે. સ્ક્વેરનો ફોર્મ્યુલા આપણે ખબર છે, આ એક્સ ને એક્સ હોય તો એક્સ સ્ક્વેર થઈ જશે. પછી ધારો કે આ જે રૂમાલ છે એ કોઈ ગાયના મોઢામાં આવી ગયો, પછી એને ચાવી નાખ્યો, પછી એને તમે ધરાલાના મોઢામાંથી બહાર કાઢ્યો, તો એનો શેપ છે આવો થઈ ગયો હશે. હવે આનો એરિયા ફાઇન કરવો હોય તો આનો એરિયા ફાઇન કરવા માટે મેથેમેટિક્સમાં કોઈ ફોર્મ્યુલા નથી, કારણ કે પરફેક્ટ શેપ જ ના હોય ને. તો કે શું કરવાનું? તો કે આને શું ઇક્વલી લોકો પાર્ટમાં ડિવાઈડ કરે છે, અને ડેરિવેટિવ કહેવાય. રેડી? એમાંથી સ્ક્વેર બનાવવામાં આવે, પછી આ સ્ક્વેર છે એનો એરિયા ફાઇન્ડ આઉટ કરી, અમુક જગ્યાએ આ ફૂલ સ્ક્વેર હશે, અમુક જગ્યાએ આ રીતના બ્રેક થતું હશે, આટલું બ્રેક થતું હોય આ રીતે. રેડી? તમે જોઈ શકો છો આવી રીતે, તમને અમુક જગ્યાએ હાફ સ્ક્વેર હોય, ફૂલ સ્ક્વેર હોય. રેડી? એ મેક્સિમમ સ્ક્વેર આઉટ ફાઇન કરીને બધાનો એરિયા, હવે એ મેક્સ વન બાય વન ભેગા કરીને સર એડિશન કરવું એ પણ પોસિબલ નથી. એટલા માટે અહીંયા ઇન્ટિગ્રેશન છે એ શું કરશે, આ બધાને મિક્સઅપ કરશે, અને એમાં કંઈક માઇનોર મિસ્ટેક રહી જતી હોય એને એરર કરેક્શન કરવા માટે અહીં કોઈ પણનું ઇન્ટિગ્રેશન કરો ને તેમાં પ્લસ સી એડ કરવાના થશે. જોઈ શકું છું આ પ્લસ સી છે એ શું છે, ઇન્ટિગ્રેશન કોફિશિયન્ટ છે પ્લસ સી છે. રેડી? એટલે આ રીતે એરિયા ફાઇન્ડ આઉટ કરવા માટેનો યુઝ થાય છે. હવે બીજું એક સમજાવો કે ઇન્ટિગ્રેશન છે ને, સપોઝ તમે ડી બાય ડી એક્સ, ડી બાય ડી એક્સ એક્સ સ્ક્વેર આનું તમે ડેરિવેટિવ કરશો ને તો ટુ એક્સ આવશે, પછી ડી બાય ડી એક્સ એક્સ સ્ક્વેર પ્લસ વન છે એનું ડેરિવેટિવ કરશો તો એ ટુ એક્સ આવશે, ડી બાય ડી એક્સ એક્સ સ્ક્વેર પ્લસ ટુ છે એનું તમે ડેરિવેટિવ કરશો તો પણ ટુ એક્સ આવશે. એનો મતલબ કે તમે ટુ એક્સનું ઇન્ટિગ્રેશન કરો છો તો એક્સ સ્ક્વેર આવવું જોઈએ ને, અહીંયા પણ ટુ એક્સનું ઇન્ટિગ્રેશન કરો છો તો એક્સ સ્ક્વેર આવવું જોઈએ, અહીંયા પણ ટુ એક્સનું ઇન્ટિગ્રેશન કરો છો તો એક્સ સ્ક્વેર આવવું જોઈએ. થાય છે શું, એક્સ સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન ટુ એક્સ, એક્સ સ્ક્વેર પ્લસ વનનું ઇન્ટિગ્રેશન ડેરિવેટિવ ટુ એક્સ, અને એક્સ સ્ક્વેર પ્લસ ટુનું ડેરિવેટિવ ટુ એક્સ થાય. એવી રીતે એક્સ સ્ક્વેર પ્લસ થ્રી લખશો તો ડેરિવેટિવ તો ટુ એક્સ થશે, એક્સ સ્ક્વેર પ્લસ તમે હંડ્રેડ લખશો તો એ ડેરિવેટિવ ટુ એક્સ થશે. તો એનો મતલબ તો ટુ એક્સનું ઇન્ટિગ્રેશન મારે શું લખવું, એક્સ સ્ક્વેર લખવું, એક્સ સ્ક્વેર પ્લસ વન લખવું કે એક્સ સ્ક્વેર પ્લસ ટુ લખવું. એટલે આવા પ્રોબ્લેમ ના થાય એટલા માટે અહીંયા શું કરવામાં આવે છે, તો કે એક સી કોન્સ્ટન્ટ ઉમેરવામાં આવે છે, એડ કરવામાં આવે છે. અહીંયા સી એ જે વન, અહીંયા સી એ જે ટુ, અહીંયા સી નથી એ જે ઝીરો લેવામાં આવે છે. હવે તમે આનું ડેરિવેટિવ કરો, એક્સ સ્ક્વેર પ્લસ ટુનું ડેરિવેટિવ, એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ ટુ એક્સ, સીનું ડેરિવેટિવ ઝીરો, સી ઇઝ અ કોન્સ્ટન્ટ. રેડી? એટલે આ રીતે સી સી છે એ શું છે, એરેન્જમેન્ટ કોફિશિયન્ટ છે એરેન્જમેન્ટ કરવા માટે, આર્બિટરી કોન્સ્ટન્ટ. રેડી? એટલે જી ઓફ એક્સનું ડેરિવેટિવ એફ ઓફ એક્સ, જી ઓફ એક્સ પ્લસ સી હોય તો એનું ડેરિવેટિવ એફ ઓફ એક્સ થાય. તો જી ઓફ એક્સ પ્લસ સી, સી બિલોંગ્સ ટુ આર ડિનોટ્સ ધ ફેમિલી ઓફ ધ એન્ટી ડેરિવેટિવ ઓફ એફ. રેડી? એટલે જી ઓફ એક્સ પ્લસ સી વેર સી બિલોંગ્સ ટુ આર ડિનોટ એ ફેમિલી ઓફ એન્ટી ડેરિવેટિવ ઓફ એફ ઓફ એક્સ. રેડી? એટલે એફના એન્ટી ડેરિવેટિવ કોણ, તો જી ઓફ એક્સ, જી ઓફ એક્સ પ્લસ સી, જી ઓફ એક્સ પ્લસ કોઈ પણ બીજી વેલ્યુ હશે. રેડી? તો ઇટ મીન્સ કે ઇન્ટિગ્રેશન ઓફ એફ ઓફ એક્સ ઇઝ જી ઓફ એક્સ પ્લસ સી. એટલે કોઈ પણ જગ્યાએ હવે તમે ઇન્ટિગ્રેશન થાય એટલે લાસ્ટમાં તમારે અહીંયા ઇન્ટિગ્રેશન ફેક્ટર પ્લસ સી લેવાના, વેર સી ઇઝ ધ કસ્ટમરલી રિફર્ડ ટુ એઝ એ આર્બિટરી કોન્સ્ટન્ટ. ઇન ફેક્ટ સી ઇઝ ધ પેરામીટર બાય ધ વેરિંગ વિચ વન ગેટ્સ ધ ડિફરન્ટિએટ એન્ટી ડેરિવેટિવ, ડિફરન્ટ એન્ટી ડેરિવેટિવ ઓર ઇન્ટિગ્રલ્સ ઓફ ધી ગિવન ફંક્શન. સી ઇઝ ધ ઓલ્સો કોલ્ડ ધી કોન્સ્ટન્ટ ઓફ ધ ઇન્ટિગ્રેશન. રેડી? કોન્સ્ટન્ટ ઓફ ઇન્ટિગ્રેશન. ઓકે, ચાલો અહીંયા સિમ્બોલ્સ છે એનો આપણે યુઝ કરીએ. સી કઈ રીતે આવે છે તમને કીધું. રેડી? એટલે કોસ એક્સ છે એનું ઇન્ટિગ્રેશન સાઇન એક્સ થાય, કારણ કે સાઇન એક્સનું ડેરિવેટિવ કોસ એક્સ, કોસ એક્સનું ઇન્ટિગ્રેશન સાઇન એક્સ થાય. ઓકે, આ રીતે પછી પ્લસ સી જોઈએ.
सीम्बोल इंटीग्रेशन मोडनो सीम्बोल शू आ रीते एक सीम्बोल आए रेडी एने इंटीग्रल ऑफ एफ विथ रिस्पेक्ट टू एक्स कहवाई रेडी आज है आखा आंसर आए इन्हें शूँ कहवा इंटीग्रल ऑफ एफ विथ रिस्पेक्ट टू एक्स इंटीग्रल ऑफ एफ विथ रिस्पेक्ट टू एक्स सेकेंड एम जो एफ ऑफ एक्स है एफ ऑफ एक्स इन इंटीग्रेशन ऑफ एफ ऑफ एक्स डीएक्स इंटीग्रान एक्स है ये शूँ कहवा वेरिएबल ऑफ इंटीग्रेशन आ एक्स है रेडी आज फाइनल आंसर आए इंटीग्रल कहवाई एफ ऑफ एक्स है इंटीग्रांड कहवाई અને x ઇઝ અ વેરિયેબલ ઓફ ઇન્ટિગ્રેશન રેડી ઇન્ટિગ્રેટ ફાઇન્ડ ધ ઇન્ટિગ્રલ ઇન્ટિગ્રેટનો મતલબ થાય ફાઇન્ડ ઇન્ટિગ્રલ અને n n ઇન્ટિગ્રલ ઓફ f ઇન્ટિગ્રલ ઓફ f અ ફંક્શન f સચ ધેટ f ઓફ f ડેશ x ઇઝ ઇક્વલ ટુ f ઓફ x ઇન્ટિગ્રલ ઓફ f ઇન્ટિગ્રલ ઓફ f વિથ રિસ્પેક્ટ ટુ x એનો મતલબ છે એ શું છે તમારું ઇન્ટિગ્રેશન છે અને એ ફંક્શન f સચ ધેટ કેનું તમે ડેરિવેટિવ કરશો તો તમને f ઓફ x મળી જાય ઓકે પછી ઇન્ટિગ્રેશન ધ પ્રોસેસ ઓફ ફાઇન્ડિંગ ધ ઇન્ટિગ્રલ કોન્સ્ટન્ટ ઓફ ઇન્ટિગ્રેશન એની રિયલ નંબર c કન્સિડર એઝ અ કોન્સ્ટન્ટ ફંક્શન ઓકે નોટ ધ ફંક્શન વિથ સેમ ડેરિવેટિવ ડિફર બાય ધ કોન્સ્ટન્ટ d by dx g of x equal to d by dx h of x રેડી માનો કે સેમ કોઈ ટુ ફંક્શન છે એના ડેરિવેટિવ સેમ આવે તેનો મતલબ એ નથી કે બે ફંક્શન સેમ હોય તમે આનું ડિફરન્શિએશન બે સાઈડથી કેન્સલ કરો એટલે ઇન્ટિગ્રેશન થયું કેન્સલ થાય એટલે g of x is equal to h of x plus c અથવા તો તમારે h of x is equal to g of x plus c લેવા પડે શું કામ એક એક્ઝામ્પલ લઈએ આ g of x છે ને એની જગ્યાએ હું x square પુટ કરું છું અને h of x છે અહીંયા હું x square plus 2 લઉં છું બેને ડિફરન્શિએશન કરો એક્સ સ્ક્વેરનું ડિફરન્શિએશન ટુ એક્સ અને એક્સ સ્ક્વેર પ્લસ ટુનું ડિફરન્શિએશન ટુ એક્સ એટલે બે સેમ થયા આનું ફાલ સેટિસ્ફિકેશન થઈ ગયું હવે તમે બે ફંક્શન જુઓ બે સેમ નથી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ સમથિંગ કોન્સ્ટન્ટ વેલ્યુ તો જ બેના આન્સર સેમ આવ્યો હોય ને ઓકે એટલે અહીંયા ડિફરન્શિએશન કેન્સલ થાય તો બે ફંક્શન ઇક્વલ કરીને એક સાઈડ કોઈ પણ એક સાઈડ તમે પ્લસ સી કોન્સ્ટન્ટ પુટ કરી દેવાના ઓકે નાવ પ્રોપર્ટી ઓફ ધી ઇન્ડિફાઇનેટ ઇન્ટિગ્રેશન ડી બાય ડી એક્સ ઇન્ટિગ્રેશન ઓફ એફ ઓફ એક્સ ડી એક્સ એફ ઓફ એક્સ રેડી અહીં શું થાય છે ઇન્ડિફાઇનેટ ઇન્ટિગ્રેશન છે ને એમાં આ પોસિબલ છે ઇન્ટિગ્રેશન ને ડિફરન્શિએશન ઓલરેડી રિવર્સ પ્રોસેસ છે બે એટલે એ બે કેન્સલ થઈ જાય આન્સર શું આવે એફ ઓફ આના જેવું છે એફ ઇન્વર્સ અને એની ઉપર એફ તો આન્સર એક્સ આવે એફ એફ ઇન્વર્સ છે એકદમ રિવર્સ પ્રોસેસ છે કેન્સલ થઈ જશે એટલે અહીંયા પણ ઇન્ટિગ્રેશનને ડેરિવેટિવ કેન્સલ થાય આન્સર આવશે એફ ઓફ એક્સ ઓનલી ઇન ઇનડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન ઓકે ઇન્ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન એટલે એમાં કોઈ બાઉન્ડ્રી ના હોય ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનમાં બાઉન્ડ્રી હશે ધીસ ધ પ્રોસેસ ઓફ ડિફરન્શિએશન એન્ડ ઇન્ટિગ્રેશન આર ઇન્વર્સ ઓફ ઇચ અધર ધેરફોર ધ ઇન્ટિગ્રેશન એન્ડ ડેરિવેટિવ આર કેન્સલ તો આન્સર એફ ઓફ એક્સ સેકન્ડ પ્રોપર્ટી The two indefinite integrals integral with the same derivative lead to the same family of the curve and so they are the equivalent એટલે ટુ ઇન્ડિફાઇનાઇટ ઇન્ટિગ્રલ્સ છે વિથ ધ સેમ ડેરિવેટિવ રેડી લીડ ટુ ધ સેમ ફેમિલી એટલે સેમ ફેમિલી ઓફ ધી કર્વ એટલે સેમ ફેમિલીના હોય થર્ડ ધ ઇન્ટિગ્રેશન્સ છે તમે એને એડિશન ઉપર એપ્લાય કરી શકો છો અહીંયા એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ ટુ ફંક્શન છે એના ઉપર ઇન્ટિગ્રેશન એપ્લાય કરશો એટલે બેને સેપરેટલી તમે ઇન્ટિગ્રેશન એપ્લાય કરી શકો લિમિટમાં હતું એવું વેર એફ એન્ડ જી આર ધી ઇન્ટિગ્રેબલ ફંક્શન એટલે એનું ઇન્ટિગ્રેશન પોસિબલ છે ફોર એની રિયલ નંબર કે સપોઝ કોઈ કોન્સ્ટન્ટ છે ફંક્શનના મલ્ટિપ્લિકેશનમાં તો કોન્સ્ટન્ટ છે ઇન્ટિગ્રેશનમાંથી બહાર નીકળી જશે જેમ ડેરિવેટિવમાં નીકળી જતું સપોઝ ટુ એક્સ કરો તેનું ડેરિવેટિવ કરો તો ટુ એઝ ઇટ ઇઝ અને એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ ટુ એક્સ તો કોન્સ્ટન્ટ બહાર આવી જશે એમ કે અહીંયા બહાર આવી ગયા કે ઇન્ટિગ્રેશન ઓફ એફ ઓફ એક્સ ડીએક્સ પ્રોપર્ટી ઓફ થર્ડ એન્ડ ફોર્થ કેન બી જનરલાઇઝ કઈ રીતે તો કે એફ વન એફ ટુ એફ થ્રી એ રીતના હોય અને કે વન કે ટુ કે થ્રી આ રીતના આપ્યા હોય તો તમે આ રીતે બધાને સેપરેટલી શું આપી શકો ઇન્ટિગ્રેશન પ્રોસેસ આપી શકો અને કે વન કે ટુ કે થ્રી કોમન નીકળી જશે રેડી પછી આ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે
स्टैंडर्ड फॉर्म्यूला आप जो है शू है तो कि इंटीग्रेशन ऑफ एक्स रेस टू एन डी एक्स इज इक्वल टू एक्स रेस टू एन प्लस वन अपॉन एन प्लस वन प्लस सी कई रीते तो कि एक्स स्क्वेर है एनु डेरिवेटिव शू थे टू एक्स थे टू आ मल्टिप्लिकेशन में आ एक पावर डिक्रीज था रेडी और इंटीग्रेशन करो ना तुम्हें टू एक्स इंटीग्रेशन एक्स इंटीग्रेशन करिए आप तो इंटीग्रेशन शूँ थे एना रिवर्स प्रोसेस है एम पावर डिक्रीज थी आम पावर इंक्रीज था टू में बार मल्टिप्लाय में होती है डिनोमीटर में आश रेडी आ रीते एक्स रेस टू एन है इंटीग्रेशन एक्स रेस टू एन प्लस वन अपॉन एन प्लस वन था ओके अँ कहीं नहीं तो वन है इंटीग्रेशन ऑफ वन विथ रिस्पेक्ट टू एक्स इज इक्वल टू एक्स कारण एक्स डेरिवेटिव शूँ थे वन थे तो वन इंटीग्रेशन एक्स था प्लस सी इनडिफिनिट में डेरिवेटिव ऑफ साइन एक्स साइन एक्स डेरिवेटिव शूँ थे कोस एक्स तो कोस एक्स इंटीग्रेशन साइन एक्स था ओके कोस एक्स है यू डेरिवेटिव माइनस साइन एक्स थे तो माइनस साइन एक्स इंटीग्रेशन कोस एक्स थे तो आ माइनस साइन अँ आप दू छूँ तो साइन एक्स है यू इंटीग्रेशन माइनस कोस एक्स था याद रखो कोस इंटीग्रेशन साइन साइन इंटीग्रेशन माइनस कोस ओके सेक स्क्वेर एक्स है यू डेरिवेटिव है टेन एक्स तो सेक स्क्वेर एक्स इंटीग्रेशन टेन एक्स था टेन एक्स डेरिवेटिव सेक स्क्वेर एक्स था कोस एक्स स्क्वेर एक्स इज ए डेरिवेटिव ऑफ माइनस कोट एक्स कारण कोट एक्स है यू डेरिवेटिव माइनस कोस एक्स स्क्वेर एक्स थे तो यू आ माइनस आ साइड आपी दू तो कोस एक्स स्क्वेर एक्स इंटीग्रेशन शूँ थे माइनस कोट एक्स सेम एज सेक एक्स है यू डेरिवेटिव सेक एक्स इंटू टेन एक्स तो इंटीग्रेशन ऑफ सेक एक्स इंटू टेन एक्स इज इक्वल टू सेक एक्स कोसेक एक्स इंटू कोट एक्स इज द डेरिवेटिव ऑफ कोसेक एक्स कारण के कोसेक एक्स डेरिवेटिव माइनस कोसेक एक्स इंटू कोट एक्स तो आ माइनस साइन आ साइड आप एट प्लस थी जाए कोसेक एक्स इंटू कोट एक्स है इंटीग्रेशन शूँ थे माइनस कोसेक एक्स ओके लॉग एक्स है यू डेरिवेटिव वन अपॉन एक्स थे तो वन अपॉन एक्स इंटीग्रेशन लॉग मोड ऑफ एक्स कारण के प्लस वन माइनस वन अपॉन एक्स आ सके आंसर रेडी एट वन अपॉन एक्स है इंटीग्रेशन लॉग मोड ऑफ एक्स थी ए रीते एरेस टू एक्स है एरेस टू एक्स एनु डेरिवेटिव शूँ एरेस टू एक्स लॉग ए हम आप एरेस टू एक्स इंटीग्रेशन करूँ तो आ लॉग ए से कॉन्स्टंट है आ साइड लई आऊँ छूँ एट शूँ एरेस टू एक्स अपॉन लॉग ए रेडी अने आ साइड शूँ आयुं एरेस टू एक्स हवे तमे आनो इंटीग्रेशन करो तो आ थाय ने ओके ए रीते एरेस टू एक्स छे इंटीग्रेशन एरेस टू एक्स थशे कारण के डेरिवेटिव एरेस टू एक्स एरेस टू एक्स हतुं ओके एटले अहींया सुधी आपणे राखीए छीए आजे एटले मित्रों अहींया सुधी तमे आ फॉर्म्युलाओ छे बधी क्लियर करी लेवानी छे हवे खास तमने हुं कहेवानुं छुं कि आ जे चेप्टर्स छे एमां ट्रिगोनोमेट्री आवशे तमने हुं सम बतावुं छुं हमणां ડગલે ને પગલે ટ્રિગોનોમેટ્રી આવશે આ રીતના ઇન્ટિગ્રેશનનો સમજે ટ્રિગોનોમેટ્રીની ફોર્મ્યુલા યુઝ થઈ રેડી અહીંયા પણ ટ્રિગોનોમેટ્રીની ફોર્મ્યુલા યુઝ થઈ રેડી એ રીતે ટ્રિગોનોમેટ્રી અહીંયા યુઝ થશે ડગલે ને પગલે એટલા માટે ટ્રિગોનોમેટ્રીની જે ફોર્મ્યુલા છે ને થર્ટી ફોર્મ્યુલા રેડી ટ્રિગોનોમેટ્રીની જે સેક ઇલેવન્થમાં તમે ટ્રિગોનોમેટ્રી કર્યું એ ઇલેવન્થની જે ટ્રિગોનોમેટ્રીની ફોર્મ્યુલા છે એ બધી ફોર્મ્યુલા તમારે એવરી લેક્ચર વન ટાઈમ એવરી લેક્ચર વન ટાઈમ હું કહું કે ના કહું વન ટાઈમ કમ્પલસરી હોમવર્કની અંદર તમારે ટ્રિગોનોમેટ્રીની બધી જ ફોર્મ્યુલા છે એ બધી જ ફોર્મ્યુલા વન ટાઈમ તમારે ઓન એ ડે એવરી ડે કરવાની રહેશે અને સાથે સાથે જે આ ઇન્ટિગ્રેશનની ફોર્મ્યુલા છે અહીંયાથી સ્ટાર્ટ થાય છે એ રેડી અત્યારે તમારે ટેન્થ સુધી હોમવર્કમાં છે પછી તમને અહીંયા સુધી આવશે આ બધી ફોર્મ્યુલાઓ છે રેડી એ ફોર્મ્યુલાઓ છે બધી એવરી ડે તમારે હોમવર્કમાં કરવાની તો જ મિત્રો આ તમને માઇન્ડમાં સેટ થશે રેડી એટલે એવરી ડે ઇન્ટિગ્રેશન એન્ડ એવરી ડે ટ્રિગોનોમેટ્રીની ફોર્મ્યુલા ગુજરાતી મીડિયમના લોકો લખે જ છે દરરોજ લખે છે જ્યાં સુધી ઇન્ટિગ્રેશન ચાલશે ત્યાં સુધી એવરી ડે તમારે ટ્રિગોનોમેટ્રી એન્ડ ઇન્ટિગ્રેશનની ફોર્મ્યુલા તમારે લખવાની રહેશે રેડી એટલે આજે હોમવર્કમાં આજે આખું પેજ આવ્યું એ અને આ આખું પેજ ક્યાં સુધી ઇક્વેશન નંબર ટેન સુધી તમારે કરવાનું રહેશે ઓકે
નેક્સ્ટ ટાઈમ આપણે વિડીયો લેક્ચરમાં પોસિબલ હશે તો વિડીયો લેક્ચરમાં જ મળશું. ઓકે, અને જેથી તમને સમ છે વ્યવસ્થિત હું તમને સમજાવી શકું અને સમજાવવામાં પણ મજા આવશે. ઓકે, તો અહીંયા સુધી રાખું છું. ઓકે, થેન્ક યુ.